પ્રજાપતિ સંગીતાબેન કે કેવી મહેતા મુદ્રા લેચર હતા આજે હું તમને ગુજરાતી વિષયમાં ધ્વનિ શ્રેણી વ્યાકરણ વિભાગમાં આપણે ધ્વનિ શ્રેણી શીખીશું તો વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી શાળાની અંદર પ્રથમ ધોરણમાં કક્કો શીખ્યા છો તો એ કક્કોને આપણે વ્યાકરણની પરિભાષામાં વર્ણાક્ષરો કહીશું ભાષામાં વપરાતા વર્ણોએ ભાષાના નાનામાં નાનો ઘટક એકમ ગણાય છે તો ભાષાનામાં નાનામાં નાના ઘટકને વાચિક ધ્વનિ વાચિક એટલે આપણે વાંચીએ છીએ ત્યારે અને એ વાંચન કરીએ ત્યારે આપણા મોંમાંથી જે શબ્દ નીકળે છે એને ધ્વનિ કહેવાય તો પરંપરાગત રીતે એને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીશું તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે શીખીએ કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય તો પહેલા સ્વરની વ્યાખ્યા લઈશું જે ધ્વનિઓ એટલે આપણે જે બોલીએ છીએ એ કોઈ પણ બીજા ધ્વનિની સહાય વિના ઉચ્ચાર થઈ શકતો હોય એને આપણે શું કહીશું સ્વર તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ધ્વનિના સહાય વિના ફક્ત ઉચ્ચાર થઈ શકતો હોય તો એ સ્વર તો આપણે સ્વરો કયા કયા છે તો કે અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઓ ઐ ઓ અમ અમ આ જે છે આપણા સ્વરો છે તો આ સ્વરોનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે બીજા કોઈ ધ્વનિની સહાયની જરૂર પડતી નથી એટલે સ્વરનું ઉચ્ચારણ એકલું થઈ શકે છે તો હવે જોઈએ વ્યંજન જે ધ્વનિઓનું એકલું ઉચ્ચારણ ન થઈ શકે એટલે કે એમાં સ્વરની સહાય લેવી પડે છે એની મેળવણી કરવી પડે એટલે કે સ્વરની મેળવણી કરવી પડે ત્યારે તે વ્યંજન બને છે એટલે સ્વર અને વ્યંજન સ્વરનું ઉચ્ચારણ એકલું થઈ શકે વ્યંજનનું ઉચ્ચારણ એટલું થતું નથી ત્યારે સ્વની સહાય લેવી પડે છે તો સૌથી પહેલા જોઈએ આપણે કે વ્યંજન કયા કયા છે તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા લખ્યા છે ક ખ ગ ધ અં ચ છ જ જ ટ એવી રીતના મેં પૂરેપૂરા જ્ઞ સુધીના વ્યંજનો લખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે મેં અહીંયા ક લખ્યો છે પણ એ કને મેં ખોળા બનાવ્યા છે પૂરેપૂરા સંપૂર્ણ લખ્યા નથી તો કે આ વ્યંજન છે એટલે વ્યંજનમાં ક જે છે એ ક ખોડો લખવો પડે કારણ કે એની સાથે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે સ્વર બોલાય છે કયો સ્વર બોલાય છે અ એટલે ક ખોડો લખતા અ નો સાથે ઉચ્ચાર થાય છે એટલે અ શું છે સ્વર છે ત્યારે આપણો પૂર્ણ ક બને છે એટલે કે અક્ષરની મેળવણી એટલે કે સ્વર અને વ્યંજનની મેળવણી કરીએ ત્યારે પૂરેપૂરો એક અક્ષર બને છે એ અક્ષર થશે આપણો ક એવી રીતે લઈશું ક વત્તા આ તો એ થશે કા અહીંયા આપણે લખ્યો છે કનો કનોમાં આપણે ઉચ્ચાર કરીશું સ્વર આ એટલે ક વત્તા આ બરાબર કા થશે એવી જ રીતે કી લખવું છે તો એનું ઉચ્ચારણ કેવી થશે ક વત્તા હસ્વ ઈ બરાબર બનશે કી એવી રીતના આપણે લઈશું દીર્ઘ કી તો કે ક વત્તા ઈ દીર્ઘ ઈ એવી રીતના લઈશું આપણે કુ તો કે ક વત્તા હસ્વ ઉ એવી રીતના લઈશું કુ બરાબર ક વત્તા દીર્ઘ ઉ એવી રીતના લઈશું આપણે કે તો કે ક વત્તા એ એવી રીતના લઈશું કો તો કે ક વત્તા કો પછી લઈશું આપણે કઈ ક વત્તા ઐ એવી રીતના લઈશું કૌ તો કે ક વત્તા ઔ એવી રીતના લઈશું ક તો કે ક વત્તા અ પછી લઈશું ક તો કે ક વત્તા અ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણે ક થી જ્ઞ સુધી ના જે આપણા વ્યંજનો છે એ વ્યંજનોનું ઉચ્ચારણ એકલું થતું નથી તેની સાથે આપણે જુદા જુદા સ્વરોની મેળવણી કરવી પડે છે તો મેં અહીંયા કમાં અ લખ્યો છે સ્વર આની કાની અંદર આ સ્વર લખ્યો છે કીની અંદર ઈ સ્વર લખ્યો છે દીર્ઘ કીની અંદર ઈ લખ્યો છે કુમાં ઉ લખ્યો છે કુની અંદર ઉ સ્વર લખ્યો છે એવી રીતના આપણે તમે જોશો તો જુદા જુદા સ્વરોની મેળવણીથી પૂર્ણતમ અક્ષર બની શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે લઈશું એક અક્ષર એને આપણે શું કરીશું છૂટા પાડીશું દાખલા તરીકે
આ શબ્દ છે એને આપણે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. તો આપણે અહીંયા વ્યંજન લખ્યું છે પ વ અને ન. તો આપણે એનું છૂટું પાડીશું. પ ની સાથે બોલાય છે અ, એની સાથે લખાય છે વ, વ ની સાથે બોલાય છે અ, વત્તા ન એની સાથે બોલાય છે અ. તો વિદ્યાર્થી મિત્રો પ વ ન એ આપણા શું બન્યા? વ્યંજન. પ વ અને ન. તો હવે સ્વર કયા? તો વિદ્યાર્થી મિત્રો અ, અ અને અ. તો પરીક્ષાની અંદર આપણને આ રીતે એક માર્કનું પૂછાય છે કે પવન શબ્દના ધ્વનિ છૂટા પાડો. તો પવન શબ્દના ધ્વનિ આપણે આ રીતે છૂટા પાડી શકાય. પ વત્તા અ વત્તા વ વત્તા અ વત્તા ન વત્તા અ. તો એના વ્યંજનો લખવા પડે પ, વ અને ન. એના સ્વરો લખવા પડે અ, અ અને અ. આ રીતે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા શબ્દને આપણે ધ્વનિઓ છૂટા પાડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને આ વિડીયોની અંદર સમજ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો તેનો તમે એકવાર અભ્યાસ કરી જોજો કે સ્વર અને વ્યંજન કેવી રીતે આપણે છૂટા પાડીએ છીએ.